ભરૂચ શહેરના LCB એ બાતમીના આધારે ચોરીના 9 મોબાઈલ ફોન સાથે એક ગુનેગારને ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેરની પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલ સિંઘને બાતમી મળી હતી કે એક વ્યક્તિ નર્મદા ચોકડી ઓવરબ્રિજ પાસેથી કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં 9 અલગ અલગ કંપનીના ચોરીના મોબાઈલ ફોન લઈ પસાર થવાનો છે. આ બાતમીના આધારે LCBએ વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ હાથ ધરતા તેના પાસેથી બિલ કે અન્ય કોઈ પુરાવા વગરના 9 અલગ અલગ કંપનીના 43,000 મુદ્દા માલ સાથે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ અંગે LCBએ વધુ તપાસ હાથ ધરી છે. બાતમી મળેલ કે એક ઇસમ પ્લાસ્ટિકની કાળી થેરીમાં મોબાઈલ લઈને ફરે છે અને એ વેચવા ફરે છે, જેને નર્મદા ચોકડી ઓવરબ્રિજ પાસે રોકતા તેની થેલીમાંથી આશરે 9 મોબાઈલ મળી આવેલ. એટલે એની પૂછપરછ કરતાં સદર મોબાઈલ ભરૂચ શહેર તથા અંકલેશ્વર વિસ્તારમાંથી ચોરી કરેલું જણાવવામાં આવેલ. એની એમઓમાં એવું હતું કે એ જે રિક્ષામાં બેસી એના મર્ત્યા જોડે અને પેસેન્જરના સ્વાંગમાં એ પેસેન્જર પાસેથી મોબાઈલ સરકી લેતા હતા અને એ દરમિયાન એ મોબાઈલ ચોરી કરતા હતા. એ આરોપીની પૂછપરછ કરતા આરોપીનું નામ મિનહાજ ઉર્ફે બોબડા સબ્બીર પટેલ જાતે મુસ્લિમ વોરા જે મદીના પાર્ક સોસાયટીમાં ભરૂચ ખાતે રહે છે અને મૂળ અને હાલ રાંધે સુરત ખાતે રહે છે અને એની પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ મળી આવે છે. કુલ્લે કિંમત રૂપિયા 43,000 રૂપિયા થાય છે. સર, એ મોબાઈલ ચોરી કરીને ક્યાં વેચતા રહે છે? એ તો અલગ અલગ જગ્યાએ વેચતા હતા મોબાઈલ ચોરી કરીને અને આ અગાઉ એ મુંબઈ નાગપરા ખાતે મોબાઈલ ચોરીની ગુના પકડાયેલ છે અને 3-1 વર્ષ અગાઉ સુરત ખાતે ખૂનની કોશિશના ગુના પકડાયેલ છે અને સુરત ખાતે અલગ અલગ 6 વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ છે અને હાલ ઉમરા પોસ્ટે તથા કતાર પોસ્ટે ખાતે મોબાઈલ ચોરી ગુનામાં વોન્ટેડ છે.